ધોરણ અગિયાર સાયન્સ ફ્લેમિંગો ટેક્સ્ટબુક રીડ નંબર 5 કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમ પ્રસ્થાપન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પાઠ સંવાદરૂપે કોમ્પ્યુટરની ટેકનિકલ ભાષામાં ખૂબ સરસ રીતે લખાયેલો છે તેમાં પ્રેમ એ જીવનનું સાચું સત્વ છે એવું લેખક આપણને સમજાવવા માંગે છે અને પ્રેમ જીવનમાં કેવી રીતે સર્વોચ્ચ બની શકે તેના માટે કઈ વાતો લાવવી અને કઈ વાતો છોડવાની છે બે વસ્તુ છે લાવો અને છોડો જગ્યા તો કરવી પડશે ને જ્યાં સુધી હોય ત્યાં સુધી નવો ડેટા નથી આવતો અનનેસેસરી ડેટાને ડિલીટ કરો ને પછી જ તમે નવો ડેટા કે નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકો છો એની સરસ સમજણ અહીં આપેલી છે સંવાદરૂપે આપવામાં આવેલો પાઠ જીવનમાં ખરેખર સંવાદિતા લાવે તેવો છે પણ યાદ રાખજો તમને કોમ્પ્યુટરની ભાષા જેટલી સરસ આવડતી હશે ટર્મિનોલોજીકલ લેંગ્વેજ કોમ્પ્યુટરની તેટલી તમને આ પાઠ ભણવાની ખૂબ મજા આવશે આવો શરૂઆત કરીએ આપણો પાંચમો યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમ સ્થાપન કરી શકો છો વેલ વિદ્યાર્થી મિત્રો અહીંયા સંવાદરૂપે આ પાઠ લેવામાં આવ્યો છે એવું આપણે આગળ જોઈ ગયા હવે અહીંયા બે કેરેક્ટર છે એક ગ્રાહક સેવા પ્રતિનિધિ છે અને એક ગ્રાહક છે જે રિમોટ ડિસ્ટન્સમાં ઓનલાઈન જેને કહી શકાય કે ટેલિફોનિક ચર્ચા કરી રહ્યા છે સામે એક તરફ ગ્રાહક સેવા પ્રતિનિધિ છે તો બીજા છેડે ગ્રાહક છે અને એ બંને પ્રેમ નામના સોફ્ટવેરને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એની પ્રતિકાત્મક ભાષાની અંદર ઉપયોગ કરી રહ્યા છે આવો શરૂ કરીએ ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે શું તમે પ્રેમ પ્રસ્થાપન કરી શકો છો ગ્રાહક કહે છે હું તે કરી શકતો નથી કારણ કે હું ટેકનિકલ માણસ નથી પણ હું એમ વિચારું છું કે તે સ્થાપન કરવા માટે હું તૈયાર છું તો સૌથી પહેલાં મારે કરવાનું છે શું ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સૌથી પહેલું પગલું એ છે કે તમે તમારું હૃદય ખોલો શું તમે તમારું હૃદય સ્થિત રાખ્યું છે મેડમ અહીંયા હૃદય ખોલો એનો અર્થ છે કે તમે તમારા હૃદયને વિશાળ બનાવો આપણા હૃદયની અંદર અલગ અલગ ભાવનાઓ અલગ અલગ અનુભવોને લઈને અલગ અલગ ગ્રંથીઓ બધું હૃદયની અંદર લાગણીઓ સ્વરૂપે પડેલું હોય છે ગ્રાહક કહે છે હા પણ અત્યારે મારા હૃદયમાં કેટલાક પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે આ પ્રોગ્રામ્સ ચાલતા હોય ત્યારે ઇન્સ્ટોલ કરવું સલાહ ભર્યું છે ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે મેડમ કયા કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે ત્યારે ગ્રાહક જવાબ આપે છે કે મને સહેજ વિચારવા દો હા અત્યારે ભૂતકાળની ઈજાઓ ડોટ ઈ એક્સ ઇ આ ઈ એક્સ ઇ જે શબ્દ છે એનું આખું નામ થાય છે એક્ઝિક્યુટેબલ ફાઇલ વિન્ડોઝ સોફ્ટવેરની અંદર આવી ફાઇલોની ભરમાર જોવા મળે છે અને કોઈ પણ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટે ફરજિયાત ઇ એક્સ ઇ ફાઇલ જોઈએ જ એટલા માટે મેં કીધું ને ટર્મિનોલોજીકલ પારિભાષિક શબ્દોની અંદર લખેલું છે અત્યારે જે પેલા કસ્ટમર છે લેડી કસ્ટમર છે એમના મનની અંદર હૃદયની અંદર ભૂતકાળની ઈજાઓ ડોટ ઈએક્સઈ ઓછી આત્મશ્રદ્ધા ડોટ ઈએક્સઈ વેરભાવ ચીડ અને ગુસ્સો જેવા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે શું તમારા હૃદયમાં આવી કોઈ લાગણીઓ જોવા મળે છે આ લેખક આપણને પૂછે છે આ ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક વચ્ચેની વાત નથી શું આપણા હૃદયમાં પણ ભૂતકાળની ઈજાઓ ઓછી આત્મશ્રદ્ધા વેરભાવ કોઈના માટે ચીડ કોઈના માટે ગુસ્સો આવા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા હોય છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કંઈ વાંધો નહીં પ્રેમ આપોઆપ જ તમારી વર્તમાન સિસ્ટમમાંથી ભૂતકાળની ઈજા ઈજાઓના પ્રોગ્રામને ઇરેસ કરી નાખશે આ ઇરેસ કરવું ને આપણ કમ્પુ કમ્પ્યુટર ટર્મિનોલોજીનો પાર્ટ છે ઇરેઝ એટલે ડિલીટ કરવું નાશ કરી નાખવું પ્રેમમાં એટલી તાકાત છે કે તે નેગેટિવ તમામ લાગણીઓને ઇરેસ કરી નાખશે તે કદાચ તમારી કાયમી યાદશક્તિમાં રહેશે પ્રેમ છેવટે તો તમારી ઓછી આત્મશ્રદ્ધાને આપોઆપ જ ઓવરરાઈટ કરી દેશે જો કે તમારે વેરભાવ અને ચીડને ગુસ્સાની ફાઇલોને સંપૂર્ણપણે બંધ કરવી જ પડશે કારણ કે આ પ્રોગ્રામ્સ ચાલુ હોય ત્યારે પ્રેમનો પ્રોગ્રામ બરાબર ઇન્સ્ટોલ થઈ શકતો નથી મેડમ શું તમે આ બધા પ્રોગ્રામ્સ બંધ કરી શકો છો ગ્રાહક કહે છે મને ખબર નથી કે કેવી રીતે તેને બંધ કરવા તમે મને કહી શકો છો ગ્રાહક સેવા પ્રતિનિધિ હવે એમને પ્રોસેસ સમજાવે છે કે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે હૃદયમાંથી હા એ જણાવતા મને આનંદ થશે તમે સૌથી પહેલા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને માફી આપવાના કાર્યક્રમને ચાલુ કરો વેરને ચીડને ગુસ્સાને નફરતને કાઢવી હોય તો માફી આપવાના કાર્યક્રમને ચાલુ કરવું પડે ફરગી જ્યાં સુધી વેરભાવ અને ગુસ્સાની ફાઇલો સંપૂર્ણપણે ડિલીટ ન થાય ત્યાં સુધી એને વારંવાર ચાલુ કર્યા જ કરો શું તમને કોઈ યાદ આવે છે કે જેને તમને માફ કરવાનું મન થાય ગ્રાહકે કીધું ઓકે મેં એવું કરી દીધું છે અને હવે પ્રેમ આપોઆપ જ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ ગયું છે શું તે બરાબર છે ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કે હા તે બરાબર છે એક એવો મેસેજ પણ ડિસ્પ્લે થશે કે તમારા હૃદય માટે તે ફરીથી થશે શું તમને તે મેસેજ દેખાય છે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે ગ્રાહક કહે છે કે હા દેખાય છે શું પૂરેપૂરું ઇન્સ્ટોલ થઈ ગયું ગ્રાહક કહે છે કે હા પણ યાદ રાખજો આ માત્ર બેઝિક પ્રોગ્રામ છે તેને અપગ્રેડ કરવા માટે તમારે બીજા હૃદયો સાથે કનેક્ટ થવું પડશે આવું ખરેખર ગ્રાહક નથી બોલતા ગ્રાહક સેવા પ્રતિનિધિ બોલે છે તમે અહીંયા ગ્રાહકને બદલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું સાંભળજો આ માત્ર બેઝિક પ્રોગ્રામ છે પણ તેને અપગ્રેડ કરવા માટે તમારે બીજા હૃદયો સાથે કનેક્ટ થવું પડશે ગ્રાહક કહે છે અરે રે ઓલરેડી એરરનો મેસેજ આવી ગયો છે હવે મારે શું કરવાનું ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મેસેજમાં લખ્યું છે શું તો ગ્રાહક કહે છે કે એરર નંબર ચારસો બાર છે આંતરિક ઘટકો કમ્પ્યુટર લેંગ્વેજમાં ઇન્ટરનલ ફેક્ટર્સ એવું આપણા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતું હોય છે જ્યારે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ અને એમાં કોઈ એરર આવે તો ઇન્ટરનલ ફેક્ટર્સ એવો શબ્દ આવે છે જેનું ગુજરાતી થાય છે આંતરિક ઘટકો એને લીધે આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ શકતો નથી પણ એનો અર્થ શું થાય હવે લેખક અહીં આપણને ફરી પ્રશ્ન પૂછે છે કે ચારસો બાર નંબરની આ જે એરર આવી શું તમે ધારી શકો છો કે આ એરર મેસેજનો અર્થ શું છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે મેડમ ચિંતા ના કરશો આ એક સામાન્ય તકલીફ છે પ્રેમના આ પ્રોગ્રામનું સેટઅપ હંમેશા બીજા હૃદયો પર જ આધારિત છે પણ તે તમારા એકલાના હૃદય પર સેટઅપ ન થઈ શકે પ્રોગ્રામિંગની સૌથી મૂંઝવણભરી બાબત આ છે પરંતુ નોન ટેકનિકલ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે તમે બીજાને ચાહો તે પહેલા તમારે તમારી જાતને ચાહવી પડે છે લવ યોર સેલ્ફ ફર્સ્ટ ફર્સ્ટ બી ફ્રેન્ડ ઓફ યોર સેલ્ફ અધર વિલ કમ ધેમ સેલ્ફ આવું અંગ્રેજીમાં કહેવાયું છે પહેલા તમે તમારી જાતને પ્રેમ કરતા શીખી જાઓ તમે તમારી જાતને ચાહતા શીખી જાઓ તો દુનિયા આપોઆપ તમારી પાસે આવશે ગ્રાહક પૂછે છે તો મારે શું કરવું જોઈએ ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે તમે સ્વસ્વીકારની ડિરેક્ટરી માટે સર્ચ કરી શકો છો થોડુંક શુદ્ધ ગુજરાતીમાં છે થોડુંક પ્રેક્ટિકલ સમજવું હોય તો મારે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરવો પડશે એને સેલ્ફ એક્સેપ્ટન્સ કહેવાય હું જેવો છું ને એવો હું મારી જાતને સ્વીકાર કરું સેલ્ફ મારી ભૂલો પણ મારી છે અને મારામાં જે સારી વાતો છે એ પણ મારી છે હું જેવો છું અથવા તો હું જેવી છું એની સંપૂર્ણ જવાબદારી મારી છે એને સેલ્ફ એક્સેપ્ટન્સ કહેવાય ઓકે ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કહે છે કે તમે સ્વસ્વીકારની ડિરેક્ટરી માટે સર્ચ કરી શકો છો ગ્રાહક કહે છે હા તે તો મારી પાસે ઓલરેડી છે જ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે બહુ જ સરસ તો તમે ખરેખર ખૂબ સરસ કામ કરી રહ્યા છો ગ્રાહક કહે છે આભાર ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ભલે હવે નીચેની ફાઇલોને કોપી કરો અને તમારા હૃદયનામની ડિરેક્ટરીમાં કોપી પેસ્ટ કરો કંટ્રોલ સી પ્લસ કંટ્રોલ વી તમને બધાને ખબર જ છે કોમ્પ્યુટરમાં તમે મારા કરતાં આગળ એડવાન્સ ટેકનોલોજીના માણસો છો એને કોપી પેસ્ટ કરો તમારી પોતાની જાતને માફ કરો આત્મશ્રદ્ધા યોગ્ય અનુભૂતિ અને ભલમન સાઇલ આ બધી ફાઇલો સિસ્ટમમાંથી નડતી ફાઇલોને આપોઆપ ભેળવી દેશે આ એન્ટીવાયરસ સોફ્ટવેરનું કામ કરશે એક વખત પ્રેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે એટલે મેં કીધું ને આગળ બધી નેગેટિવ વાતો ધીરે 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 બહાર નીકળી જાય છે સાથે સાથે તમારે સ્વવિવેચન સેલ્ફ ક્રિટિસિઝમ કેટલાક લોકોની એવી આદત હોય પોતાના વિશે નેગેટિવ જ બોલ્યા કરે કેટલાક લોકોને એનાથી ઉલટી આદત હોય હંમેશા પોતાના વખાણ જ કર્યા કરે આ બંને વાતો ખોટી છે સ્વવિવેચન એ ફાઇલને બધી જ ડિરેક્ટરીમાંથી ડિલીટ કરી નાખવી પડશે અને પછી તમારી રિસાયકલ બિન ખાલી કરી નાખવી અને એ વાતની ખાતરી કરી લેજો કે તે ફાઇલો કદી પણ પાછી આવવી જોઈએ નહીં તમે જ્યારે કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલને ડિલીટ કરો ને એટલે રીસાયકલ બિનમાં જાય પણ તમે શિફ્ટ અને ડિલીટ આ બટન દબાવો ને એટલે એ ફાઇલ રિસાયકલ બિનમાં પણ ના જાય ડાયરેક્ટ જ ડિલીટ થઈ જાય ધેટ ઇઝ ઇરરિકવરેબલ રિકવરેબલ એ ફરીથી પાછી ક્યારેય પણ આવતી નથી લેખક ફરીથી આપણને પ્રશ્ન પૂછે છે કે શું તમે આવી વાતો તમને તમારા મનમાં કે હૃદયમાં જોવા મળે છે અને શું આવી વાતોનું તમારા માટે કોઈ મહત્ત્વ છે ખરું ત્યારે ગ્રાહક કહે છે કે હા હવે મને ખ્યાલ આવી ગયો હવે મારા હૃદયમાં ચોખ્ખી ફાઇલો આવી રહી છે અત્યારે મારા મોનિટર પર હાસ્યની ફાઇલ પ્લે થઈ રહી છે અને તે મને હું શાંતિ અને સંતોષની ફાઇલો મારા હૃદયમાં ટ્રાન્સફર થઈ રહી છે ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ એમને રિસ્પોન્સ આપતા એમ જણાવે છે કે તો પછી એમ સમજો મેડમ કે પ્રેમ બરાબર હવે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને હવે એ તમારે સંભાળવાનું છે હું જઉં તે પહેલા એક વાત કહી દઉં ગ્રાહક કહે છે બોલો ગ્રાહક સેવા પ્રતિનિધિ બહુ જ સરસ જવાબ આપે છે બહુ જ સરસ જવાબ આપે છે આને યાદ રાખવાનું છે પ્રેમ મુક્તપણે મળે છે માતા પિતાનો પ્રેમ મિત્રોનો પ્રેમ પડોશીનો પ્રેમ સગાવાલાનો પ્રેમ એટલું જ નહીં ભગવાનનો પ્રેમ આ બહુ મુક્તપણે મળે છે પણ તે આપવો એ એની પહેલી શરત છે અને જેને તમે મળશો ત્યારે પ્રેમના અલગ અલગ સ્વરૂપો તમને જોવા મળશે તમે જેટલા શુદ્ધ સ્વરૂપમાં પ્રેમ બીજાને આપશો તેટલા જ શુદ્ધ સ્વરૂપમાં તમને પ્રેમ પાછો મળશે ગ્રાહક કહે છે કે હા ચોક્કસ તમારી મદદ માટે ખૂબ આભાર અહીંયા આ યુનિટ પૂરો થાય છે બહુ જ નાનો યુનિટ છે પણ જીવનનો બહુ મોટો બોધપાઠ પ્રેમ વિશે શીખવી જાય છે પ્રેમની ભળતી વ્યાખ્યાઓ લોકોએ સમજાયેલી વ્યાખ્યાઓ કરતાં આ ગ્રાહક સેવા પ્રતિનિધિ જે છેલ્લી વ્યાખ્યા આપે છે કે મુક્તપણે મળે છે આપવો એની પહેલી શરત છે અલગ અલગ પ્રેમના સ્વરૂપો છે અને તમે જેટલા શુદ્ધ સ્વરૂપમાં પ્રેમ બીજાને આપશો તેટલા જ શુદ્ધ સ્વરૂપમાં પ્રેમ તમને મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે મળીશું યુનિટ નંબર સાત ઇફ વી આર ટુ ગેધર ફરીથી એક બહુ મસ્ત પાર્ટ છે યુનિટ નંબર સાત હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એની સાથે મળીશું ત્યાં સુધી આ એજ્યુકેશનલ વિડીયો અહીં પૂરો કરું છું આલોક સરના નમસ્કાર હું તમારી સરસ કોમેન્ટ્સની રાહ જોઈ રહ્યો છું તમે વિડીયો જોયો કેવી રીતે મારી પાસે પહોંચાડવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે નીચે તમારી કોમેન્ટ મૂકીને સાક્ષી પુરાવો ઓકે મળીશું નેક્સ્ટ ટાઈમ બાય બાય